नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ પંથકમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી। રેલવે સ્ટેશન નજીક આવેલ ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અંજલિ અપાઈ। અંકલેશ્વરના અંડાડા ગામે સરકારી અનાજ વેચવાનો કૌભાંડનો પર્દાફાશ। પ્રાંત અધિકારી નૈતિકા પટેલે દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું। અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવી। ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા વાહનોની પૂજા કરવામાં આવી। અંકલેશ્વરના પાનોલી હાઈવે પર એક્સેલ હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો। ભરૂચ એલસીબી પોલીસે 9.64 નો વિદેશી દારૂ અને ટેમ્પો મળી 14,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। ટેમ્પા ચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર તમામ વોન્ટેડ। ભરૂચ પંથકમાં મહાવીર જયંતિની થયેલી ભવ્ય ઉજવણી। ભરૂચ પંથકમાં આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 14 એપ્રિલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં વિવિધ ચહલપહલ જણાઈ હતી। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઝિંદાબાદના સૂત્રો પોકારાયા હતા। ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન પર આધારિત મનનીય પ્રવચન આંબેડકર ભવન ખાતે આપ્યું હતું। તેમજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વહેલી સવારે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય અને વિધાનસભા ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા, ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને ભાજપના અન્ય આગેવાનોએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં, ભરૂચ શહેરમાં બાબા સાહેબના જીવન ચરિત્રને લઈને અનેક બધા કાર્યક્રમો ઠેર ઠેર રાખવામાં આવ્યા છે। ગરીબ પરિવાર, દલિત પરિવારમાંથી જે ડૉક્ટર બનેલી દીકરીઓ છે એમનું આજે સન્માન પણ છે અને તેઓના હાથે 131મી જન્મજયંતિની કેક પણ કાપવાના છે। ડૉક્ટર બાબાસાહેબના જીવનમાંથી આવનારા દિવસોમાં પણ હજુ ઘણું બધું આપણે શીખવાનું છે। બાબાસાહેબે કહ્યું છે તેમ, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો જ આપણે ધ્યેય પ્રાપ્ત કરીશું। આજે ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી હજુ પણ ગરીબ સમાજને ઉપર ઉઠાવવા માટે, જરૂરિયાતમંદ લોકોને ઉઠાવવા માટે સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ છે, રાજ્ય સરકારની, ભારત સરકારની, એ જન જન સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છે અને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ભરૂચ જિલ્લો પણ પાછી પાની ન કરે એના માટે અમે સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ। ભારત માતા કી જય ભીમ। તે સાથે સ્ટેશન રોડ સ્થિત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ સિરણા, હેમેન્દ્ર કોઠીવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ભરૂચ નગર ઉપરાંત જિલ્લાના વિવિધ નગરો અને મુખ્ય ગામો ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ ખૂબ ઉત્સાહભેર અને ઉમંગભર્યા વાતાવરણમાં ઉજવાઈ હતી। કોરોના મહામારીના સમય દરમિયાન 2 વર્ષ સુધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ મુક્તપણે ઉજવાઈ ન હતી, ત્યારે હવે કોરોના નિયંત્રણમાં હોય ઉમંગભર્યા વાતાવરણમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ હતી। જય ભીમ। આજે બાબાસાહેબની 131મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। તેમાં ભરૂચ જિલ્લાના તમામ આગેવાનો અહીંયા હાજર રહી પુષ્પાંજલિ કરવામાં આવી હતી। અંકલેશ્વરના અંડાડા ગામ ખાતે નાયબ કલેક્ટર, મામલતદાર સહિતના કર્મચારીઓએ એક સરકારી સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી મોટી માત્રામાં ગરીબોના હકના સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। અંકલેશ્વરના પ્રાંત અધિકારી નૈતિકાબેન પટેલ, મામલતદાર સહિતના કર્મચારીઓની ટીમ સાથે મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના અંડાડા ગામમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક જંકેશ મોદીની દુકાને દરોડા પાડી મોટી માત્રામાં અનાજનો જથ્થો મળી આવ્યો હતો।
આ અંગે અધિકારીઓએ પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ જથ્થો કઈ રીતે મેળવતા હતા, કેટલા સમયથી આ અનાજ તેઓ વેચતા હતા, કેટલા પ્રમાણમાં આ જથ્થો છે સહિતની બાબતો ઉપર તંત્રના અધિકારીઓએ તપાસ હાથ ધરી ગેરરીતિ આચરનાર દુકાનના સંચાલક ઝંકેશ મોદી સામે પ્રાથમિક તબક્કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગરીબોના દુશ્મન બની બારોબાર આ પ્રકારના અનાજ વેચાણના કૌભાંડના તાર તપાસમાં ક્યાં સુધી પહોંચે છે તે જોવું રહ્યું. આજે તારીખ 14 એપ્રિલના દિવસને વિશ્વમાં અગ્નિશમન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના વિવિધ ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં જીએનએફસી, ઓએનજીસી સહિત મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓમાં પોતાના ફાયર બ્રિગેડ હોવાના પગલે આ કંપનીઓ ખાતે પણ અગ્નિશમન દિનની ઉજવણી કરાઈ હતી. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા ભરૂચ પાલિકાના વિસ્તારમાં ફાયર બ્રિગેડ દિનની ઉજવણી પ્રસંગે અગ્નિશમન અર્થે ઉપયોગમાં લેવાયેલા લાયબંબા તેમજ અન્ય સાધનોનું પૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા મહત્વની કામગીરી વખતો વખત કરવામાં આવે છે. કોવિડ યુગમાં પણ પટેલ વેલફેર હોસ્પિટલમાં લાગેલ આગના બનાવમાં ફાયર બ્રિગેડના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભરૂચ જિલ્લામાં દહેજ તેમજ અન્ય ઔદ્યોગિક વસાહતો ખાતે વિવિધ કંપનીઓમાં ગેસ ગળતર તેમજ આગના તાંડવની ઘટનાઓ બને છે, તેવા સમયે પણ ફાયર બ્રિગેડના જવાનોની ખરી કસોટી થાય છે. આ કસોટી દરમિયાન ભરૂચ ફાયર બ્રિગેડ તેમજ ભરૂચ જિલ્લામાં આવેલ અન્ય કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ ઉમદા કામગીરી કરી હતી. આજના દિવસે ફાયર બ્રિગેડના જવાનોએ અગ્નિશમનની પ્રક્રિયા દરમિયાન જે ફાયરમેનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 14 એપ્રિલ નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે. 14 એપ્રિલ 1944ના દિવસે મુંબઈના પોર્ટ ઉપર એક શિપ જેમાં આગ લાગતા ફાયર ફાઇટર તથા અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી તેને દેશની સુરક્ષા તથા માલ સામાન અને જાનહાનિ બચાવવા માટે જેમાં બ્લાસ્ટ હતા, 66 જેટલા ફાયરમેનો તથા અધિકારીઓએ પોતાના જીવ દેશની સેવામાં સમર્પિત કર્યા હતા, તેની યાદમાં આજે 14 એપ્રિલને આપણે ફાયર સર્વિસ ડે તરીકે મનાવવામાં આવે છે, જેમાં શોક ડે તરીકે આપણે ઉજવીએ છીએ એને, શોક દિવસ તરીકે. ફાયર સર્વિસ એક એવી સર્વિસ છે કે જે 24 કલાક કાર્યરત હોય છે, જેમાં દરેક અધિકારી તથા ફાયરમેન તથા તમામ સ્ટાફ તેઓ પોતાના જીવના જોખમે દેશની સેવા તથા લોકોની સેવા માટે તેમજ બચાવ કાર્યમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર 24 કલાક કાર્ય કરતા હોય છે. સૌથી પહેલાં તો ઘરમાં જ્યારે આગ લાગે ત્યારે કોઈપણ સામાન કે કોઈપણ કિંમતી ચીજવસ્તુ કાઢવાને બદલે પોતાના પરિવારના સભ્યો, બાળકો, નાના બધાને બહાર લઈને નીકળી જવું જોઈએ. અને જો આગ નાની લાગે તો તેમની રીતે ટ્રાય કરવો જોઈએ, અથવા તો સૌ પ્રથમ કંઈ પણ કર્યા વગર 101 પર કોલ કરી નજીકના ફાયર સ્ટેશનમાં જાણ કરવી જોઈએ, જેથી કરીને અમારા ફાયર ફાઇટર તથા અમારી ફાયર ફાઇટિંગની ગાડી ઘટનાસ્થળ પર જઈ સારી કાર્યવાહી કરી શકે અને જાનમાલની હાનિ તથા કિંમતી સામાન બચાવી શકાય. અંકલેશ્વર પાનોલી નેશનલ હાઈવે પર એક્સેલ હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબીની ટીમે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો અને કુલ રૂપિયા 14,64,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સૂત્રે આ માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટેમ્પામાં વિદેશી દારૂ અંગેની મળેલી માહિતીના આધારે અંકલેશ્વર પાનોલી વચ્ચેના નેશનલ હાઈવે પર આવેલી હોટલ એક્સેલના પાર્કિંગમાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પાર્કિંગમાં ઉભેલા ટાટા ટેમ્પોમાં ચેકિંગ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે ટેમ્પા ચાલકને શોધખોળ કરતા મળી આવ્યો ન હતો. પોલીસે રૂપિયા 9,64,000 ઉપરાંતથી વિદેશી દારૂની 6,744 નંગ બોટલ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 14,64,200 મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેમ્પા ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે. ભરૂચ પંથકમાં શાંતિના દૂત એવા મહાવીર સ્વામીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શાંતિ અને ત્યાગના પ્રેરણા મૂર્તિ સમાન ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ પંથકમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના પગલે મહાવીર જયંતિની ભવ્ય અને ભાવનાપૂર્ણ ઉજવણી કરી શકાઈ ન હતી, પરંતુ આ વર્ષે હવે ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ મહાવીર સ્વામીના જન્મકલ્યાણની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. તારીખ 14 એપ્રિલ ગુરુવારે જગતના પરમ ઉપકારી એવા મહાવીર સ્વામી ભગવાનનો જન્મકલ્યાણની ઉજવણી ભરૂચ પંથકમાં વિવિધ સ્થાનકો ખાતે ઉત્સાહભેર કરાઈ હતી. સમસ્ત ભરૂચ જૈન મહાસંઘના ચારેય ફિરકાના ઉપક્રમે અહિંસા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાઇકો અને કારો જોડાઈ હતી.
આ અહિંસા રેલીનું આયોજન કરી ભગવાન મહાવીર સ્વામીના મહત્વનો સંદેશ એવા અહિંસાનો સંદેશ ચારે તરફ સમાજમાં પહોંચાડવાના આશય રખાયો હતો. આ રેલી લાડ શ્રીમાળી ઉપાશ્રય વેજલપુર ખાતેથી વહેલી સવારે 7 કલાકે પ્રસ્થાન થઈ 5 વત્તી શક્તિના દેરાસર, જાડેશ્વર વિમલનાથ દેરાસર, પ્રીતમ 2 અને 1 દેરાસર થઈ શ્રીમાળી દેરાસર ખાતે પહોંચી હતી. અંતે શ્રીમાળી પોળ બિરાજમાન ગુરુ ભગવંતના પ્રવચન બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મહાવીર જયંતિ નિમિત્તે સમગ્ર ભરૂચ પંથકમાં અહિંસા તેમજ ત્યાગ અને શાંતિના સંદેશાનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. 24મા તીર્થંકર એવા શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કાર્યક્રમ ઉજવાય છે. વર્ષો પહેલાં જ્યારે જે સમયે મહાવીર સ્વામી ભગવાન જન્મ થયેલો ને તે કદાચ અભિષેક થયેલો તેનો ઉત્સવ આજે સૌ મનાવી રહ્યા છે. અહિંસા એવા જૈન ધર્મને વળેલા જૈનો અહિંસાના માર્ગે આગળ જઈ રહ્યા છે ને એમની અમને પ્રેરણા છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન અને ઓએનજીસીના સહયોગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અનિલકુમાર પ્રથમ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ટરનેશનલ આઈસ સ્ટોક પ્લેયર દ્રષ્ટિ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને રોજગારીના સાધનો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ઓએનજીસી અંકલેશ્વર બ્રાન્ચ દ્વારા ઓએનજીસી કોલોનીમાં આવેલ સૂર્યા ઓડિટોરિયમ હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અનિલકુમાર પ્રથમ અને ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા ભરૂચ નર્મદા જિલ્લાના એસસી એસટી લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અનિલકુમાર પ્રથમ અને ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના હસ્તે ભરૂચ નર્મદા જિલ્લાના એસસી એસટી મહિલા લાભાર્થીઓને સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા. તેમજ એસસી એસટી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ આઈસ સ્ટોક પ્લેયર નેત્રંગ તાલુકાની દ્રષ્ટિ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના રોહિત પટેલ, સેક્રેટરી દિનેશ વસાવા સહિત ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દ્રષ્ટિ વસાવા, હું આઈસ સ્ટોકની ઇન્ટરનેશનલ પ્લેયર છું. મને આ ગેમની પ્રેરણા મારા ફ્રેન્ડ થકી મળી હતી. ત્યારબાદ મેં નેશનલમાં શ્રીનગરમાં જઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ મારું ઇન્ટરનેશનલમાં સિલેક્શન થતા એટલી જઈ મેં દેશને રિપ્રેઝેન્ટ કર્યો. હવે પછી 2026 ઓલિમ્પિક મારો ગોલ છે, એના માટે હું હમણાં મહેનત કરી રહી છું. તો હાલમાં પ્રેક્ટિસ માટે હું 3 જેવા મહિના જર્મની જઈશ અને ત્યાં જઈને મારી પ્રેક્ટિસ પૂરી કરીશ. ડૉક્ટર આંબેડકરના જન્મજયંતિના દિવસે મને અહીં બોલાવી અને એવોર્ડ આપે એના માટે હું આભાર વ્યક્ત કરું છું. તેમજ ઓએનજીસી અને એસસી એસટી એસોસિએશનની પણ હું આભારી છું. જો સંવિધાન હૈ જિસકે ડ્રાફ્ટિંગ કે મુખ્ય બાબા સાહેબ આંબેડકર હૈ ઓર સંવિધાન કે હિસાબ સે હમ પૂરે ભારત મેં સભી લોગ મિલકર સાથ રહેતે હૈ, શાંતિ સે રહેતે હૈ ઓર હર વ્યક્તિ અપની પોટેન્શિયલ કે હિસાબ સે અપની જિંદગી અપના પ્રોફેશન અચ્છી તરહ સે જીતા હૈ તો યે સબ બાબા સાહેબ આંબેડકર કી દેન હૈ તો ઉસકો હમ આજ બડે હૃદય સે યહાં મનાતે હૈ. ઓએનજીસી અંકલેશ્વર કી યહાં બહોત અચ્છી કામગીરી હૈ. મુજે પહેલે ભી યહાં એક દો બાર બુલાયા ગયા થા તો મેં કાફી ટાઈમ સે આ નહીં પાયા થા તો ઇસ બાર મેં ખાસ અહેમદાબાદ સે યહાં આયા હું તાકિ બાબા સાહેબ કે પ્રતિ આજ અપના જો ઉદ્દેશ્ય હૈ, જો કર્તવ્ય હૈ, વો નિભા સકે ઓર સાથ મેં હી ઓએનજીસી કી જો પૂરી ફેમિલી હૈ ઉન સબકો ભી સાથ ઓર સહકાર મેં મિલ સકે ઓર ઓએનજીસી જો ઓલરેડી ઇતના અચ્છા કામ સોસાયટી કે લિયે કર રહી હૈ ઉસમે ઓર આગે કામ કરે ઓર બાબા સાહેબ કા એક જો સ્વપ્ન થા કે સભી સમાનતા સે રહેં, સભી શાંતિ સે રહેં ઓર સભી અચ્છે કાર્ય કરતે રહેં. મુજે લગતા હૈ કે ઓએનજીસી અંકલેશ્વર વો કામ પૂરા કરેગા. થેન્ક યુ. સભી ભારત કા જો સંવિધાન હૈ વો સ્કૂલ મેં બચ્ચો કો વિતરિત કરને કા જો અવસર હો, ક્યોંકિ બચ્ચો કો યદિ હમ અભી સે યે પાઠ પઢાયેંગે ઓર વો સીખેંગે
तो आगे जाके निश्चित रूप से एक बहुत अच्छे भारत का निर्माण करने के लिए हमारी एक नई जनरेशन आएगी। इसी तरह से स्किल डेवलपमेंट के कुछ प्रोजेक्ट्स वो लोग लेके आए, क्योंकि जब तक हम लोग दूसरे के ऊपर नौकरी के लिए डिपेंडेंट रहेंगे तो भारत पूर्ण रूप से विकसित नहीं हो पाएगा। हमें अपनी स्किल डेवलप करनी है और हमें अपने ही लोगों को अपने रोजगार के अवसर बढ़ाने हैं। इसी तरह से खेलकूद में, नारी शक्ति में, हर जगह से हम सब लोग जिस तरह से भी हो सकता है समाज के विभिन्न कार्यों के लिए मदद करने के लिए सदा तत्पर रहते हैं। इस उद्देश्य के साथ ही साथ आज हमारे इस अवसर पर जो दृष्टि वसावा जी हैं, जिन्होंने कि भारत का नाम अंतर्राष्ट्रीय स्तर पर रोशन किया है, उनका भी एक सम्मान करके हम स्वतः गौरवान्वित होंगे कि हम ऐसी शख्सियत को सम्मानित कर पाए जिसने कि भारत का नाम पूरे विश्व में रोशन किया हुआ है। तो आइए हम सब मिलकर संकल्प करें कि हम बाबा साहब के विचारों को और आगे बढ़ाएं और साथ ही साथ एक उन्नत समाज के निर्माण में अपना योगदान दें। अंकलेश्वर ONGC એસેટ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના DGP અનિલકુમાર પ્રથમ અને ONGC એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા। डॉक्टर बाबा साहेब आंबेडकर ने 131मी जन्मजयंती निमित्ते अंकलेश्वर ONGC खाते डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने पुष्पांजलि अर्पण करवामां आवी हती। आ अवसरे गुजरात ना डायरेक्टर जनरल ऑफ पोलिस अनिल कुमार प्रथम अने ONGC ना एसेट मैनेजर विजय कुमार गोखले द्वारा दीप प्रागट्य करी बाबा साहेब आंबेडकर की प्रतिमा ने पुष्पांजलि अर्पी हती। आ प्रसंगे ONGC ना अधिकारी और कर्मचारी हाजर रही बाबा साहेब ने फूलहार अर्पण करवामां आव्या हता। આંબેડકર કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે જૂની પેન્શન યોજના સહિત પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેખાવો કરવામાં આવ્યા હતા। શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓના સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બંધારણના ઘડવૈયા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરાયા હતા, તેમજ હાથમાં બેનરો સાથે અને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની તેમજ કરાર આધારિત ભરતી સહિતની વિવિધ પડતર માંગણીઓના મુદ્દે દેખાવો કરી પેન્શન બંધારણ દિનની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે શિક્ષકો સહિત વિવિધ સૌ વર્ગના સરકારી કર્મચારીઓ પણ જોડાયા હતા। નમસ્કાર, આજના રોજ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ સંયુક્ત મોરચા કર્મચારી મોરચાની આગેવાનીમાં ભરૂચ જિલ્લાના તમામ કર્મચારી મંડળ એક મંચ પર આવીને જીવનની દોરી દિવાળ દોરી સમાન પેન્શન યોજનાની પુનઃ માગણી સાથે ફિક્સ પગારની પ્રથા દૂર કરીને સુપ્રીમ કોર્ટનો જે કેસ છે એ પરત લેવાથી માગીને સળંગ નોકરીના લાભ આપીને ઉચ્ચતર 10-20-30 ધોરણે કરવા માટેની સૌ કર્મચારી મંડળો આજે એક મંચ પર બેઠા છે અને આજે બાબા સાહેબ આંબેડકરના જન્મદિન દિવસે પેન્શન બંધારણ દિન તરીકે ઉજવણી કરીએ છીએ અને સૌ કર્મચારીઓ સરકારશ્રી સમક્ષ અમારી જીવનની દોરીની માગણી સ્વીકારે છે। તો આપ આપણા મીડિયાના માધ્યમથી કવરેજ કરીને આ ક્ષેત્રનો બહોળો પ્રચાર થાય એવી અમને હાર્દિક કરી છે। આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જ્યારે દેશમાં ખુશીનો માહોલ છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ બંધારણના ઘડવૈયા અને જ્યારે પુષ્પાંજલિ કાર્યક્રમ આવે છે, તમામ કર્મચારી, ગુજરાતના તમામ કર્મચારીઓ, ભરૂચ જિલ્લાના તમામ કર્મચારીઓ જ્યારે એક થઈ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરી અને કર્મચારી એક જ માંગ છે કે આ ગુજરાતની સંવેદનશીલ સરકાર જૂની પેન્શન યોજનાની અમલીકરણ કરે અને અમારી જીવાદોરી સમાન, ઘરપણની લાકડી સમાન એવી આ જૂની પેન્શન યોજના માટે અમારું કંઈક વિચારે એવી આ સરકાર સાથે અમે એક વિનંતી સાથે અમે આજે ઉતરી પડ્યા છીએ। ત્યારે પુનઃ એકવાર સમગ્ર દેશવાસીઓ, સમગ્ર રાષ્ટ્રને આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અમારી આ માંગણી સરકાર સ્વીકારશે અને કર્મચારીઓ આનંદોત્સવ ઉજવશે એવી ભાવના સાથે વિરમું છું। ભરૂચ ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક 131 દીપ પ્રજ્વલિત કરી ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતન, નૃવંશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા। તેઓ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે। તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી। તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલ જવાબદારીઓને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। તેઓ મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા। તેમને 131મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત આંબેડકરની પ્રતિમા નજીક 131 દીપ પ્રજ્વલિત કરી ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, રાજેન્દ્ર સુતરિયા, જગદીશભાઈ પરમાર, કનુ પરમાર સહિતના મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
डॉक्टर बाबा साहेबे पोतानुं नाम समाज माटे बहनों माटे अने अनेक जुदी जुदी योजनाओ थकी जे समाज ने लाभो अपावे छे त्यारे आ जागृति अने आ जे दीप प्रागट्य छे ए बतावे छे के आजे पण बाबा साहेबनो जे प्रकाश छे ते झळहळे बाबा साहेबने सिम्बोल ऑफ नॉलेज नो जे खिताब आपवामां आव्यो छे कोलंबिया યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં જે નક્કી કરવામાં આવ્યું કે સારામાં સારામાં વધારેમાં વધારે હોશિયાર વિદ્યાર્થી કોણ તો 300 વર્ષના ઇતિહાસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. આજે એ બાબા સાહેબની જન્મજયંતિ ઉજવતા અમે ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સેવા અંગે ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની શિક્ષણનો વ્યાપ વધારવા અંગેની અપીલ અને સમાજમાં સેવા કરવા અંગેની અપીલને ધ્યાનમાં રાખી આજરોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચની કલરવ સ્કૂલ તેમજ ડુબઈ ટેકરી ખાતે સ્કૂલ બેગ કંપાસ બોક્સ ચોકલેટ સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉર્વશી ઠાકુર સહિતના તમામ હોદ્દેદારો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડોક્ટર લીના પાટીલની સંવેદનશીલતા જોવા મળી હતી. અંકલેશ્વર રાજપીપળા રોડ પર સિલ્વર સિટીમાંથી ગુમ થયેલી બાળકીના ઘરે પહોંચ્યા હતા અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડોક્ટર લીના પાટીલની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ગાજ વરસી છે. ત્યારે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગર વિસ્તારમાં સિલ્વર સિટી બિલ્ડિંગમાં રહેતી 9 વર્ષીય મુસ્કાન છેલ્લા ઘણા સમયથી ગુમ થતા આ બાબતે જીઆઈડીસી પોલીસ તેમજ અન્ય એજન્સીઓ પણ શોધખોળ કરી રહી છે. ત્યારે એસપી ડોક્ટર લીના પાટીલનો સંવેદનશીલ સ્વભાવ પણ જોવા મળ્યો હતો. તેઓ સિલ્વર સિટી ખાતે ગુમ મુસ્કાનના ઘરે પહોંચી પરિવાર સાથે મુલાકાત કરી હતી. તેઓએ માસૂમ બાળકીની શોધખોળ માટે અલગ અલગ ટીમની રચના કરી હતી તો સાથે જ લોકોને પણ બાળકીની કોઈ ભાળ મળે તો પોલીસને માહિતગાર કરવા અપીલ કરી હતી. 30 જાન્યુઆરીના રોજ સારંગપુર મિયાનગર વિસ્તારમાંથી એક 9 વર્ષની બાળકી ગુમ થયેલ છે, જે બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ ખાતે ફરિયાદ પણ નોંધાયેલ છે. આ સમગ્ર બનાવની ગંભીરતાને જોતાં આજરોજ અમે અહીંયા વિઝિટ લીધેલી છે અને નવા કોઈ પુરાવા મળી આવેથી આગળની તપાસ કરવાની નોંધ રાખેલ છે. સાથે સાથે હું આ તમામ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના લોકોને અપીલ કરું છું કે આ જે બાળકી છે એ બાબતની કોઈ પણ જો ભાળ મળી આવે, વિગત મળી આવે તો અંકલેશ્વર જીઆઈડીસીનો સંપર્ક કરવો અને એમને અમે અપીલ કરીએ છીએ અને સાથે સાથે યોગ્ય ઇનામ આપવાની પણ માહિતી આપીએ છીએ. આભાર. અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે મોબાઈલ પર વાત કરતી યુવતીને મોબાઈલ ક્યાંથી લાવી, કોની સાથે વાત કરે છે જેવી પૂછપરછ કરતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરિવારે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે મહારાજાનગર ખાતે રહેતી 19 વર્ષીય અંકિતા મોરારી શારદા ગુપ્તા ગતરોજ પોતાના ઘરે હતી. તે દરમિયાન મોબાઈલ લઈ બાથરૂમમાં જઈ વાત કરી રહી હતી. તે અંગે તેની મોટી બહેન જ્યોતિએ મોબાઈલ ક્યાંથી લાવી અને કોની સાથે વાત કરતી હતી પૂછતા જ અંકિતા ગુપ્તાને લાગી આવ્યું હતું અને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેને ગંભીર હાલતમાં પરિવારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે મૃતકની માતા દ્વારા જાણ કરાતા પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. નસવાડી નગરની હરિકૃષ્ણ રેસિડેન્સી વિસ્તારમાં ગંદકીની સમસ્યા અને અન્ય સમસ્યાઓના પગલે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા લોકો ગંદકીથી ત્રાસી ગયા છે. રોડ પર ગંદુ પાણી વહેતા રોગચાળાની સંભાવના વધી ગઈ છે. ગટર લાઇનની સુવિધા નથી, તેથી ગંદા પાણીનો નિકાલ થતો નથી. પીવાનું પાણી નળમાં આવતું નથી, જેથી રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે. ગંદકીથી બીમારી થવાનો ડર સટાવી રહ્યો છે. સોસાયટીમાં રહેતા લોકોને નસવાડી પંચાયત તરફથી કોઈ સુવિધા મળતી નથી. સોસાયટી બિલ્ડર સંતોષકારક જવાબ આપતો નથી. સોસાયટીમાં રસ્તા પર ખાડા પડી જવાથી વારંવાર પાણી ભરાઈ જાય છે. લોકોને પોતાના ખર્ચે ખાડા પૂરવા પડે છે. નસવાડી ગ્રામ પંચાયત દ્વારા વર્ષે ઘર દીઠ ₹2,355 વેરા પાવતી ફાળવામાં આવે છે, પણ સોસાયટીમાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી. નસવાડી પંચાયતમાં રજૂઆત કરવા છતાં લોકોને નસવાડી ગ્રામ પંચાયતવાળા સરખો જવાબ પણ આપતા નથી. આ સોસાયટી અમારામાં આવતી નથી તેવો જવાબ મળતા સોસાયટીના લોકોએ એમ જણાવી રહ્યા છે કે હરિકૃષ્ણ સોસાયટીની સમસ્યાઓના નિરાકરણ માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એક તરફ દર વર્ષે નિયમિત ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ ટેક્સ એટલે કે વેરાનું વળતર આપવા કોઈ તૈયાર નથી. પાણી નો પીવાનો પ્રોબ્લેમ છે, બરાબર. સ્ટેટ લાઇટ નો પ્રોબ્લેમ, ગટર લાઇન નો પ્રોબ્લેમ. કેટલા ટાઈમ
આજે એક વર્ષ થયો છે પાણીનો પ્રોબ્લેમ નો. અમે કોઈને કમ્પ્લેન કરી હતી? હા, પંચાયત માં ગયા હતા ને પાણી નો. પંચાયત માં શું કહે છે? પંચાયત વાળા એવું કહે છે કે ભાઈ અમે તો આપી દીધેલું છે એમ. પંચાયત માં અમને એવું કીધું છે પંચાયત વાળા કે આ સોસાયટી કોઈ પંચાયત માં લખાઈ ગયેલી છે જ નહીં. હરિકૃષ્ણ સોસાયટી આ પંચાયત માં નથી બોલતી, ખાલી બોર બોલે છે, પણ બોર ની અમે સુવિધા ન કરી આપીએ. રસવાડી ગ્રામ પંચાયત માં 3500 રૂપિયા નો વેરો ફાડે છે દર સાલ, અને પાણી ની નહીં સુવિધા નહીં. આ ગટર લાઈને એમને લોકો આવે તો એમને ગંદકી માં ત્રાહી માં થઈ ગયા છે. અહીંયા આગળ અમને કોઈ સાંભળવા તૈયાર નહીં, એમને ધક્કા ખાઈ ખાઈ અમે થાકી ગયા છે. કેટલી વાર એમને કીધું છે અમને. ભરૂચ જિલ્લામાં હાલ બદલીનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી બિન સત્તાવાર માહિતી મુજબ 37 જેટલા તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં હાલ દરેક વિભાગોમાં બદલીઓનું વાતાવરણ હોય તેમ જણાઈ રહ્યું છે. હાલમાં જ પોલીસ તંત્રમાં વિવિધ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ 37 જેટલા તલાટી કમ મંત્રીઓની હાલ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ભરૂચ જિલ્લામાં હાલ બદલીનું વાતાવરણ છવાઈ ગયું હોય તેમ જુદા જુદા વિભાગોમાં બદલીઓ થઈ રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ તંત્રમાં પ્રથમ 20 પોલીસ કર્મચારીઓ અને ત્યારબાદ પીએસઆઈ કક્ષાના પોલીસ અમલદારોની બદલી કરાઈ હતી. તેવામાં હાલ મળતી બિન સત્તાવાર માહિતી મુજબ 37 જેટલા તલાટી કમ મંત્રીઓની બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓની અંકલેશ્વર સ્ટેશન સ્થિત પ્રતિમાને શહેર ભાજપ દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આંબેડકર જયંતિને દેશમાં સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજરોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબની 131મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રેલવે સ્ટેશન પર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ અવસરે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની આસપાસની જગ્યાના નવીનીકરણનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પાલિકાના પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, પાલિકાના સભ્યો તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના સ્ટેશન પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવી અને ત્યાં ગાડી એક નાનકડો જમવાનો પણ સમાજ તરફથી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. એવી રીતના કરીને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો, આજે બીજું પણ એક નાનકડી જાહેરાત કરવા માગું છું કે અહીંયા સ્ટેશન પર જે આ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એનું જે સ્ટ્રક્ચર છે એને પણ રિનોવેટ કરવાનું કામ નું આયોજન થઈ ગયું છે. ટૂંક જ સમયમાં એ પણ રિનોવેટ કરીને ટૂંક જ સમયમાં એનું કામ પૂર્ણ થશે. જય ભીમ, જય ભીમ. આમોદના ભીમપુરા રોડ ઉપર આવેલી નુરાની પાર્ક સોસાયટીમાં ભયંકર આગ લાગતા નસભાગ મચી જવા પામી હતી. સોસાયટીના રહીશોએ જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમોદના ભીમપુરા રોડ પાસે આવેલ નુરાની પાર્ક સોસાયટી પાસેના એક ખેતરની વાડમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ત્યારે બીજી બાજુ નુરાની પાર્ક સોસાયટીના રહીશો રોજો છોડવા માટે બેઠા હોય અચાનક આગ લાગી હોવાની બૂમો પડતા રોજો છોડવાનું રહેવા દઈ આગ બુઝાવવાના કામમાં લાગી ગયા હતા. આમોદ પાલિકાને જાણ કરવા છતાં કોઈ મદદ મળી ન હતી. જાણવા મુજબ આમોદ પાલિકાનો ફાયર ફાઈટર ઘણા સમયથી બંધ હાલતમાં છે. ત્યારે જો સોસાયટીના રહીશોએ આગ ઉપર કાબુ ન મેળવ્યો હોત તો ભયંકર આગની જ્વાળાઓએ આજુબાજુના મકાનોને પણ લપેટામાં લઈ લીધા હોત. નુરાની સોસાયટીના રહીશ ઇલિયાસ મિર્ઝાએ જણાવ્યું હતું કે આગ અચાનક લાગી હતી, પરંતુ આમોદ પાલિકાને ફોન કરવા છતાં કોઈ મદદ મળી ન હતી. સોસાયટીના રહીશોએ જ પોતાના ઘરમાંથી પાણી લાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં એવું છે કે રોજાનો ટાઈમ હતો, બધા રોજા ખોલવાને એની અંદર જ હતા અને એકદમ બહાર નીકળ્યા, ધુમાળા અને આગ ને બધું બહુ એ થયું. જોયું તો મતલબ કે આગ બહુ એ નીકળેલી, તો બધા સોસાયટીના બધા ભેગા મળી પાણી નાખીને ઉલાવી, નગરપાલિકામાં ફોન કર્યો તો કોઈ જવાબ ના મળ્યો કે પેલું એ બગડેલું છે ને આ છે ને એવી રીતે. પછી સોસાયટીવાળાએ બધાએ ભેગા મળીને હાથો હાથ પાણી લાવીને ઉલાવ્યું. કઈ સોસાયટી છે? નુરાની સોસાયટી, નુરાની પાર્ક. મુંબઈની નામના પ્રાપ્ત મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવા અંગે છેતરપિંડી અંગેના કૌભાંડનો પર્દાફાશ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે એક આરોપીની અટક કરી મોબાઈલ અને લેપટોપ મળી કુલ 35,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈની પ્રસિદ્ધ મેડિકલ કોલેજોમાં પ્રવેશ અપાવવા અંગે કરાતી છેતરપિંડીના આ કૌભાંડ અંગે વિગતે જોતા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક HS ભરાડા, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, ભરૂચ વિભાગ ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપી સતીશ ઉર્ફે વિશાલ
ભૂપતભાઈ કાનાણી રહેવાસી સુરત તથા અન્ય આરોપીઓએ ફરિયાદીના દીકરા મોહસિન પટેલને મુંબઈ સાયન ખાતે આવેલ લોકમાન્ય તિલક હોસ્પિટલમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા 43 લાખની છેતરપિંડી કરેલ હતી. આરોપીને શોધી કાઢવા ટેકનિકલ સર્વેલન્સની મદદના આધારે માહિતી મળેલ કે આરોપી બેંગ્લોર કર્ણાટક ખાતે છુપાયેલ હોય, જેથી તેમને પકડી લાવી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે, તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓનો ગુનો કરવાની રીત રીસમ જોતા આ કામના આરોપીઓ જે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું હોય પરંતુ તેમનું નામ મેરિટમાં નીચું હોય અને સિલેક્શન થાય તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરી વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજના ડેપ્યુટી ડીન સાથે મુલાકાત કરાવી ડેપ્યુટી ડીન વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પડાવી બાદ એડમિશન ન આપી ગુનાને અંજામ આપતા હોવાનું જણાયું હતું. આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંગ 4 કિંમત રૂપિયા 20,000 અને એસર કંપનીનું લેપટોપ નંગ 1 કિંમત રૂપિયા 15,000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 35,000 કબજે કરી વધુ તપાસ બી ડિવિઝન પોલીસ કરી રહી છે. આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝનના PI AB ચૌધરી અને તેમની ટીમે મહત્વની કામગીરી કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ પંથકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી. રેલવે સ્ટેશન નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી અંજલિ અપાઈ. અંકલેશ્વરના અંડાળા ગામે સરકારી અનાજ વેચવાનો કૌભાંડનો પર્દાફાશ. પ્રાંત અધિકારી નૈતિકા પટેલે દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું. અગ્નિશમન દિનની ઉજવણી કરવામાં આવી. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા વાહનોની પૂજા કરવામાં આવી. અંકલેશ્વરના પાનોલી હાઈવે પર એક્સેલ હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો. ભરૂચ LCB પોલીસે 9.64 વિદેશી દારૂ અને ટેમ્પો મળી 14,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. ટેમ્પા ચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર તમામ વોન્ટેડ. ભરૂચ પંથકમાં મહાવીર જયંતિની થયેલી ભવ્ય ઉજવણી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.